नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जयाणम, नमो लोये सब साहूणम, एसो पंचनमुकारो सब पावप्पनासनो मंगलानं च सभ्यसिम परमम अवे मंगलम। प्रणाम पुण्यशाली हो श्रुत गंगा तरफती आप सबने सरदे पूर्वकना प्रणाम। जिन शासन में आ शुद्ध गंगा नामना ट्रस्ट द्वारा वर्धमान परिवार अंतर्गत आ ट्रस्ट छेल्ला 8-10 वर्ष थी खूब कार्यरत छे अने 10,000 ग्रंथों एवा लखावी चूक्या छे के जे 1,000 वर्ष सुधी चालशे। शास्त्रों लखे छे कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य सूरीजी महाराज योगशास्त्रनी वृत्तिमां ज लखे छे के न ते नरा दुर्गति मापनुवंती नमकुताम नैव जड़ स्वभावम न चांदता बुद्धि विहीनता च ये लेखयंती ही जिनस्य वाक्यम। अद्भुत बात करी छे कलिकाल सर्वज्ञजीए के जे जिनेश्वर प्रभुना वचनों ने लखावे छे जे मनुष्य तेओ दुर्गति ने पामता नथी तेमज मूंगापणा ने जड़ स्वभाव ने अंधपणा ने अने बुद्धिविहीनता ने पामता नथी। प्रतथी बोध थाय छे, प्रतिमाथी बोधिनी प्राप्ति थाय छे, पण प्रतथी बोधनी प्राप्ति थाय छे। अने एटले ज शास्त्रकार परमहंसो कहे छे मन्ने जिनानामनी सज्जाईमां गणधर भगवंतोए पुत्थय लिहणम श्रावकना 21 कर्तव्यमां पुस्तकों लखावे, पुस्तकों पोते लखे एवं कर्तव्य मूक्यु छे। बहुज समजणपूर्वक आ कर्तव्य मुकायुं छे। अने पांचमा आरामां जिन बिंब अने जिन आगम भवियणकु आधार एम कह्युं छे के जिनेश्वर परमात्मानी अत्यारे गैरहाजरी छे, एमनो विरह छे, पण एमनी गैरहाजरीमां आ बोलता भगवान छे, सुएस भगवो एम कहूं छे, श्रुत एज भगवान छे। अने जिन आगम अने जिन बिंब भवियणकु आधार आपणे सौने आवुं जे श्रुत मळ्युं छे एक अपेक्षाए विचारीए तो जैन संघना लगभग 50,000 जिन मंदिरों हशे अप्रोक्सिमेटली, तो एक जिन मंदिर में 10 भगवान लईए तो 5,00,000 भगवानना अंजन सलाकाथी लईने एनी प्रतिष्ठा सुधी जैन संघे केटलुं एनी अंदर योगदान आप्युं हशे। करवुं ज जोईए, आपणा माटे ए प्रभु तारणहार छे। पण आ जीवता भगवान छे, बोलता भगवान छे, श्रुत एक अपेक्षाए एनाथी पण चढ़ियातुं छे, तो एनी सुरक्षा माटे 5-10 संस्थाओंथी वधारे संस्थाओ कार्यरत नथी। तमे विचार करो कि वैशाख सुद 11 दिवसे वीर प्रभुए जयरे आपने शासननी स्थापना करी त्यारे जे आचारंग हतुं ए आचारंगमां 18,000 पद हता अने एक पदना श्लोकनी संख्या 51,08,84,627 हती। इंटू 18,000 करो तो आचारंग केटलुं थाय? મુંબઈથી અમદાવાદ સુધીનું જ્ઞાન ભંડાર બનાવીએ તો પણ એ આચારંગના શ્લોકો પરિપૂર્ણ નથી। તો સૂત્રકૃતાંગમાં સ્વીગળાંગમાં આગળના આગમોમાં કેટલા હતા? તો કે બીજા આગમની અંદર 36,000 પદ હતા, ત્રીજા આગમમાં 72,000, ચોથામાં 144, પાંચમામાં 2,88,000 પદ હતા। તો આ એકને તમે 18,000ને જો 11 વખત ડબલ કરો અને દરેક આગમનો જો એ પદોનો સરવાળો કરો તો કુલ 11 અંગની અંદર 3,68,46,000 પદ હતા। ઇન્ટુ તમે 51,08,84,627 કરો તો ખાલી 11 અંગના શ્લોકો કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો જ્ઞાન ભંડાર બનાવો ને તો પણ એ પરિપૂર્ણ ન થાય। એ તો ભલું હજો દેવરથી ગણિક સમાજ સમાજનું પ્રભુના શાસન સ્થાપના દિવસ નિમિત્તે મેં શ્લોકની વાત કરી 45-11 અંગમાં જો આ હશે તો 12 ઉપાંગમાં 10 પયનનામાં 6-6 સૂત્રમાં 4 મૂળ સૂત્રમાં શું હશે વિચાર કરજો। આ વિશ્વનું એવું કોઈ ઇઝમ નથી, એવી કોઈ વાત નથી કે જે આપણને આ જિનાગમમાંથી મળે નહીં। પણ માત્ર 980 વર્ષ પછી, મતાંતરે 993 વર્ષ, આ જિન શાસનનું જે આટલું બધું શ્રુત હતું એમાંથી દેવરથી ગણિક સમાજ પ્રમાણે 500 આચાર્ય ભગવંતોને ત્યારે ભેગા કર્યા। કોઈ મોબાઈલ નહોતો, કોઈ ઈમેલ નહોતો, એમ કહેવાય છે બે પથ્થરો આમ બગાડે ને બધે મેસેજ પહોંચી જતો હતો। અને એક વર્ષ નહીં, બે વર્ષ નહીં, 13 વર્ષ સુધી એ બધા મહાપુરુષો વલ્લભીપુરમાં એક સાથે રહ્યા। 13 ચાતુર્માસમાં વિચાર કરો એ મહાત્માઓએ શું આપણને જે ત્યારે આગમો લખવું તો પણ પ્રાયશ્ચિત આવતું, એ પછી પ્રાયશ્ચિતમાં આગમો લખવાનું શરૂ થયું। પણ એ સમય એવો હતો કે લખવાનું કંઈ નહીં, બધું યાદ રાખવાનું। પણ દુષ્કાળ આવ્યો, સ્મૃતિ ઘસાતી ગઈ અને બધું શ્રુત જ્યાં તૂટક હતું એ ભેગું કરવાનો એમને નિર્ણય કર્યો। અને 500 આચાર્ય ભગવંતો એટલે લગભગ 10 સાધુ ભગવંતો ગણો તો 5,000 સાધુ ભગવંતો, અને ડબલ સાધુજી ભગવંતો એટલે 10,000 સાધુજી ભગવંતો, 5,000 સાધુ ભગવંતો,
એ 15,000 ના આધ્યાત્મિક સૈન્યને વલ્ભીપુરના જૈન સંઘે 13 વર્ષ સુધી કેવી રીતે સાચવ્યા હશે? એમના ઉકાળેલા પાણી, ગોચરી, હસ્તલિખિત કાગળો કેવી રીતે ભેગું કર્યું હશે? કલમનું શાહી કેવી રીતે બનાવી હશે? અને બધું 1 કરોડ ગ્રંથ જે હૃદયસ્થ હતા, કંઠસ્થ હતા, એમને સૂતસ્થ કર્યા. આજે આપણી કમનસીબી એવી છે કે એના પછી હજારો લાખો ગ્રંથોને એ લોકોએ 6-6 મહિના સુધી અમુક સૈન્યોએ તો પોતાની રસોઈ બનાવવા માટે ઈંધણ તરીકે એને વાપરી નાખ્યા. અને છતાં આજે જે 12-15 હજાર કે 20-25 હજાર જે ગ્રંથો બચ્યા હશે, આપણી પાસે એક્ઝેક્ટ એનો આંકડો નથી, પરંતુ એ ગ્રંથો એટલા મહાન છે, ભલે એટલું જ બચ્યું છે પણ એ ગ્રંથો પણ એટલા મહાન છે કે જો એને બરાબર આપણે હજી સાચવીએ તો પ્રભુના શાસનને 18,500 વર્ષ સુધી જરા પણ તકલીફ પડે એવું નથી. આજે લોક સંપર્ક વધ્યો પણ શ્લોક સંપર્ક આપણો બહુ ઓછો થયો છે. એક ચિંતકે બહુ સરસ કહ્યું, પૈસા એની પાસે એટલા હતા કે રોજ 6 કરોડનું દાન કરે તો 218 વર્ષ સુધી ચાલે. હી સેડ ઇન ન્યૂ વર્લ્ડ ઓર્ડર ઇટ ઇઝ એસ્ટેબ્લિશ્ડ મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. પૈસો એ શક્તિ નથી, જ્ઞાન એ શક્તિ છે. 20th સેન્ચુરીમાં આ વર્ઝન મોડિફાઈ થયું કે નોલેજ યુઝ ઇઝ પાવર, અને 21st સેન્ચુરીમાં સ્ટીલ 1 સ્ટેપ અહેડ કે નોલેજ યુઝ ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી ઇઝ અ પાવર. ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ એટલે યુઝ એટલે ચારિત્ર, એનો સદુપયોગ એટલે દર્શન શુદ્ધિ. અને જ્ઞાન એમની પાસે મિથ્યા જ્ઞાન છે, આ તો સમ્યક જ્ઞાન છે. પુણ્યશાળીઓ, આ શ્રુતિની રક્ષા માટે આપણે સૌએ કટિબદ્ધ બનવું પડશે, અને આપણે સૌએ ભેગા થઈને આ શ્રુતિની સુરક્ષા માટે તનતોડ મહેનત કરવી પડશે, તો જ આ શ્રુતનો વારસો આગળ વધશે. કેમ કે જીન શાસનની સ્થાપના શ્રુતથી થાય છે, ચાલના પણ શ્રુતથી થાય છે, અને શ્રુતનો એક અક્ષર જ્યારે નહીં બચે આ સૃષ્ટિ પર, ત્યારે જ છઠ્ઠો અહીં આવી શકશે. એનું એ અક્ષરોનું અસ્તિત્વ માત્ર, એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ દેટ ઇટ સેલ્ફ છઠ્ઠારણ આવતો અટકાવે છે. મારી પાસે 1 રૂપિયો હોય અને તમારી પાસે 1 રૂપિયો હોય, આપણે બંને એક્સચેન્જ કરીએ તો આપણી બંને પાસે એક જ શ્લોક, એક જ રૂપિયો રહેશે. પણ મારી પાસે 1 શ્લોક હોય ને તમારી પાસે પણ 1 શ્લોક હોય, મારો શ્લોક હું તમને આપું, તમારો શ્લોક તમે મને આપો, તો બંને પાસે 2-2 શ્લોક થશે. ધીસ ઇટ સેલ્ફ પ્રૂવ્સ કે ધન કરતાં જ્ઞાનની કિંમત ઘણી વધારે છે. અને આપણે ત્યાં તો શ્રુત એવું છે, એક સપ્તસંધાન નામનું મેઘમુનિનું કાવ્ય છે, તમે ઉપરથી આમ નીચે વાંચો તો એક મહાપુરુષનું જીવન ચરિત્ર શરૂ થાય, અને એ જ ને તમે નીચેથી આમ ઊંધું વાંચો રિવર્સ તો બીજા મહાપુરુષનું જીવન ચરિત્ર શરૂ થાય. આજે એ ગ્રંથ અવેલેબલ છે. પહેલા લાઈનનો પહેલો શબ્દ, બીજાનો બીજો, ત્રીજાનો ત્રીજો, આમ વાંચો ડાયોગ્નલી તો ત્રીજા મહાપુરુષનું જીવન ચરિત્ર શરૂ થાય, ઊંધું વાંચો તો ચોથા મહાપુરુષ, એકાકી 71 એટલે પહેલો, ત્રીજો, 5મો, 7મો, 9મો શબ્દ વાંચો તો આગળ 5મા મહાત્માનું જીવન ચરિત્ર. એવી રીતે 2-2 છોડો, એકાકી 2 ઉત્તર એટલે 1, 4, 7 એવી રીતે વાંચો તો હજી એક મહાપુરુષનું જીવન ચરિત્ર શરૂ થાય. ભક્તામર, આપણે એક જ ભક્તામર સાંભળીએ છીએ પણ ભક્તામર 6 ભક્તામર છે. પહેલાં તીર્થંકર આદિશ્વર ભગવાનનું છે, રોજ આપણે ગણીએ છીએ, પછી 16મા ભગવાન શાંતિનાથ ભગવાનનું, મુનિશ્વર સ્વામી ભગવાનનું, નેમિનાથ ભગવાનનું, મહાવીર સ્વામી ભગવાનનું, ઇવન સરસ્વતી માતાનું પણ ભક્તામર છે. ને ખૂબી એ છે કે દરેક ભક્તામરની છેલ્લી લાઈન દરેક ગાથાની એક સરખી છે. તો હવે 16મા ભગવાનનું ભક્તામર હોય તો સ્તોષ્ય કિલહમ અપિતમ પ્રથમમ જિનેન્દ્રમ, એ કેવી રીતે આમાં મૂલવી શકાય, કેવી રીતે બેસે? તો કે એની આગળના 3 ચરણોમાં એ લોકોએ ફેરફાર કર્યો છે કે 16મા, 17મા અને 18મા તીર્થંકરો એ ચક્રવર્તી અને તીર્થંકર બંને પદવીને પામેલા હતા, તો એમાં તમે પ્રથમ છો એમ કહીને સ્તોષ્ય કિલહમ અપિતમ પ્રથમ, એ શાંતિનાથ ભગવાનના ભક્તામાં આવી રીતે એની સુંદર ગાથા બનાવેલી છે. ભૂવલય નામનો એક ગ્રંથ છે, 718 ભાષામાં લખાયેલો છે, આપણે કલ્પનામાં પણ ના આવે. એ ગ્રંથ વાંચવો કેવી રીતે, એના માટે 500 પાનાનો ગ્રંથ છે. અરે આપણે ત્યાં દ્વયાશ્રય મહાકાવ્ય ખાલી 2 જ અક્ષરની અંદર આખું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજીનું વ્યાકરણનું જ્ઞાન એની અંદર મૂકી દેવામાં આવે છે. રાજાનો દદતે સૌખ્યમ, રાજા સુખને દેનારા છે, એ 1 વાક્યના 8 લાખ અર્થો કરવામાં આવે છે. આવું શ્રુત આપણને મળ્યું હોય તો એની કેવી રીતે આપણે સેવા કરવી જોઈએ? મિશિગન યુનિવર્સિટી કે હાર્વર્ડનો કોઈ પ્રોફેસર આવે તો આમ નાચવા માંડે અને આમ એમની ભાષામાં કહીએ તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દે, એવું શ્રુત આપણને મળ્યું છે. કમનસીબે આપણે એની એની નજીક હજુ નથી ગયા અને એની તાકાત આપણને ખબર નથી. લખ્યું છે શાસ્ત્રોમાં પૂર્વના મહર્ષિઓએ કે લિખિત્વાપ્યાગમ શાસ્ત્રાણી યોગ ગુણી જન્મ પ્રયચ્છતી,
तन्मात्राक्षर संख्यानी वर्षाणी त्रिदशो भवेत। એટલે કે જે પુણ્યાત્મા આગમના શાસ્ત્રોને લખીને ગુણીજનોને આપે છે તે પુણ્યાત્મા તેટલા અક્ષર પ્રમાણ વર્ષવાળો દેવ બને છે। અને એટલે જ મહાપુરુષો લખીને ગયા છે સંબોધ પ્રકરણમાં હરિભદ્રસિંહજી મહારાજ સાહેબે સ્પષ્ટ જણાવ્યું છે કે શ્રાવક પાસે સતદ્રવ્ય થાય તો ઘરે જીન મંદિર જીનેશ્વર દેવના બિંબની સ્થાપના કરે, 1000 દ્રવ્ય થાય તો પ્રવચન લખાવે, 1,00,000 દ્રવ્ય થાય તો જીનેશ્વર દેવનું ભવન મંદિર બંધાવે, અને 10,000 દ્રવ્ય હોય તો જીર્ણોદ્ધાર આદિના કાર્યો કરે। પુણ્યશાળીઓ, આપણે આ શ્રુતના વારસાને આગળ ધપાવવા માટે, કેમ કે આ શ્રુત પ્રાણ છે, એ શ્વાસ છે, ત્રાણ છે, અને આ ઉત્પન્ન થયું વીર પ્રભુના મુખ કમળમાંથી, પણ એને ગ્રહણ કર્યું મેઘાવી ગુણવંત એવા ગણધર્વ ભગવંતોએ, એને ધારણ કર્યું શ્રેષ્ઠ શુદ્ધધર મહાત્માઓએ, એને વહન કર્યું મેઘાવી મહામુનિઓએ, પણ એનું સંસ્કરણ અને એનું સંરક્ષણ એ શ્રમણોપાસક ગુરુ ભગવંતો અને શ્રમણોપાસક એવા શ્રાવક અને શ્રાવિકાઓની જવાબદારીમાં આવે છે। અમે અહીંયા હસ્તલિખિત કાગળો દ્વારા જે કાગળોને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો છે અને ગવર્મેન્ટની લેબોરેટરીએ એમાં 450 વર્ષનું એનું આયુષ્ય આપ્યું છે હવામાં રહેતો, એને જો તમે પોથીમાં રાખો, પૂઠું ચડાવો, એના પર પોથી બંધન કરો, ડાબડામાં રાખો અને સારી રીતે સાચો તો 850 વર્ષ સુધી આ ગ્રંથ સચવાઈ રહે છે। છેલ્લા 8-10 વર્ષની અંદર લગભગ 10-15 મોટા સિટીઝની અંદર નાના ગામડાઓમાં પણ આના સેન્ટરો ચાલે છે અને 250-300 લઈ આવો આ ગ્રંથો લખવાનું કાર્ય કરે છે। અત્યારે 10,000 ગ્રંથો અમે એવા લખાવી ચૂક્યા છીએ કે જે ભવિષ્યમાં 1,000 વર્ષ સુધી ચાલશે, 850 વર્ષ સુધી લગભગ। આવો એ ગ્રંથો અને લૈયાઓનો આપણે થોડો પરિચય કરાવીએ। અદ્ભુત એવું આ શ્રુત છે। આ આ કાર્યાલય પણ શ્રી વર્ધમાન પરિવારે જીન શાસન અને સંઘને સોંપેલું છે। અહીંયાથી જીન શાસનના આરાધના પ્રભાવના અને રક્ષાના અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે। પ્રભુના શાસનની ખૂબ જ સુંદર મજાની રક્ષા ધર્મનું કાર્ય અનેકવિધ, પછી સમેત શિખરજીના હોય, પાલીતાણાના તીર્થરક્ષાના કાર્યો હોય, પશુરક્ષાના કાર્યો હોય, એ કાર્યો થાય છે। અહીંયા અમારા લૈયાના બધા ભાઈઓ સુંદર મજાની રીતે આ આગમો લખી રહ્યા છે। આ જંબુદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમ છે, એ શ્રેષ્ઠ જે સર્જન થયું એ અમે લઈએ કે જેમાં પ્રિન્ટિંગમાં પણ એરર ન હોય, અને અહીંયા આ સાંગાનેરી કાગળ ઉપર આ પ્રમાણે તમે જુઓ કેટલા સુંદર એના અક્ષરો છે, મોતીના દાણા જેવા અક્ષરો છે, અને આ તજિયા બરૂની કલમ છે જેને એક વખત અહીંયા એક નાનકડું રૂ જેવું પતલું પડ હોય છે, જેવો સહીમાં બોલીએ એટલે સહીને ઉપર ખેંચી લે અને 20-25 અક્ષરો સુધી લખી શકાય। તાંબાના પાત્રની ઉપર એક નાનકડો દીવો કરીને એરંડના તેલનો, અને એ કાંસાના વાસણ ઉપર કે તાંબાના વાસણ ઉપર એની મેસને ભેગી કરવામાં આવે, 100 ગ્રામ મેસ ભેગી થાય એટલે 150 ગ્રામ હીરાબોળ, અને 250 ગ્રામ એની અંદર ગુંદર 192 કલાક સુધી અહીંયા ઘૂંટવામાં આવે છે આની અંદર, એક પ્રહર એટલે 3 કલાક, ને 64 પ્રહર સુધી 108 વાર ક્લોકવાઇઝ, 108 વાર એન્ટી ક્લોકવાઇઝ અને 108 વાર સીધું એવી રીતે ઘસીને કાળા કલરની શાહી બનાવવાથી લખવામાં આવે છે। પીળા વર્ણની શાહી બને છે એનાથી શુદ્ધિકરણ થાય છે, અને લાલ વર્ણની જે શાહી છે, લાલ કલરની શાહીથી આ લાઇન્સ વગેરે દોરવામાં આવે છે, એની અંદર આ લાઇન વગેરે દોરવામાં આવે છે પીળા કલરનાથી, જ્યારે શુદ્ધિકરણ કરવામાં આવે તો ત્યાં પેજ પર ખબર ન પડે કે કઈ રીતે આ શુદ્ધિકરણ થયું છે, તેના માટે અમે એક ઓળિયું રાખ્યું છે। આ ઓળિયું એ પણ અહીંયા જ બનાવવામાં આવે છે, એની અંદર નાની નાની દોરી ચીપકાવેલી છે, આ કાગળ હોય એના પર આપણે આ ઓળિયાથી થોડું પ્રેસ કરીએ એટલે એની અંદર લાઇન્સ આવી જાય છે, અને એના ઉપર લખાય પછી એ પાનાઓ એકબીજા પાના ઉપર દબાઈ જાય એટલે છેલ્લે ખબર ન પડે કે આ કઈ રીતે આને લાઇન એકદમ આટલું સીધું કઈ રીતે લખવામાં આવ્યું હશે। અકીકનો પથ્થર છે, લાવ એ અકીકના પથ્થરથી આ કાગળ જે રફ હોય એ કાગળને ઘસવામાં આવે છે, અને કાગળને ઘસવાથી આજના જમાનામાં જે લેમિનેશન કહેવામાં આવે છે એ બી ઇફેક્ટ આના પર ચમકતું થઈ જાય છે।
એક વખત સેન્ટરમાં પ્રૂફ ચેક થાય છે, પછી પૂજ્ય મહાત્માઓને અમે વિનંતી કરીએ છીએ, અને ત્યારબાદ અમે ત્રીજી વખત પૂજ્ય મહાત્માઓ પ્રૂફ ફાઇનલ કરે પછી એ ગ્રંથને પાલિતાણા આદિ આપણા તીર્થોમાં એને સાચવીએ છીએ, જેથી ભવિષ્યમાં આ વારસો અકબંધ રહે. અમારી તો ઈચ્છા છે જેટલું હસ્તલિખિત ગ્રંથો છે, જેટલા આપણા ગ્રંથો છે પ્રિન્ટેડ વગેરે, એ બધાનું હસ્તલિખિતમાં જો રૂપાંતરિત કરીને ચાર સેટ બનાવવામાં આવે અને ભારતભરના જુદા જુદા વિભાગોમાં એને સાચવવામાં આવે તો ભવિષ્યમાં પ્રભુની શાસનની પેઢીને ખૂબ જ અદ્ભુત રીતે આ કામ લાગશે. આ શુદ્ધિકરણનું કામ પણ દરેક સેન્ટરમાં થતું હોય છે. એક કોણે આ લખ્યું છે ત્યાંના મૂળ જે ગામમાં જે નિરીક્ષક હોય એને પહેલાં એક શુદ્ધિકરણ કરીને આવે અને અહીંયા એ શુદ્ધિકરણને એ રેક્ટિફિકેશન કરવામાં આવે. અને બીજી વખત અહીંયા બધા પંડિતો મહેસાણાના પંડિતવર્ય વગેરે છે જે લોકો આ શુદ્ધિકરણનું કાર્ય કરે. અને ત્યારબાદ ત્રીજા માં પૂછે સાધુ સાધુજી ભગવંતોની વિનંતી કરીએ છીએ. આવા લગભગ અત્યાર સુધીમાં 8-10 હજાર ગ્રંથો લખાઈ ચૂક્યા છે. અમારી આપને સૌને એક નમ્ર વિનંતી છે કે આ વખતે જ્ઞાન પાચમ આવે એ વખતે આપણે નોટ અને પેન્સિલ લઈને ત્યાં જઈએ છીએ તો એ નોટ અને પેન્સિલ એ જ્ઞાન ખાતામાં કન્વર્ટ થઈ જતા હોય છે અને સાધુ સાધુજી ભગવંતો પૂછે સાધુ સાધુજી ભગવંતો એને વાપરી શકે. તો દરેક સંઘોમાં આવા કબાટો ભરી ભરીને પડ્યા હોય છે. એટલે એક તો એની પરચેસ કરવામાં આપણું ધન ઇન્વેસ્ટ થાય અને એ વપરાય નહીં એટલે એ વેસ્ટેજ જાય એવું ના થાય. એટલે અમે આ વખતે આ જ્ઞાનના ઉપકરણોથી જ જ્ઞાન પૂજન કરવાનું. છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે પણ એમાં સાંગાનેરી કાગળ, ખાદીનું કવર અને તજિયાબરૂની કલમ એ ત્રણ વસ્તુ માત્ર 20 રૂપિયામાં તમે ખરીદી શકો છો અને એના ઉપર જ્ઞાન પાછળ તો પછી એ પાછું આ ગ્રંથો લખાય એની અંદર જ ઉપયોગમાં આવી શકે છે. કેમિકલ વિનાની સહાય, પ્રતનું પૂઠું, કવર, કાગળ, બે નંગ પૂઠા, પોથી બંધન પ્લસ બે નંગ પૂઠા, સાગની પાટી, સાગની કાંબી, સાગના ઓળિયા, સાગનો દાબડો, સ્થાપના સૂત્ર હસ્તલિખિત એટલે નવકાર અને પંચીમ જે લખેલા હોય 1000 વર્ષ સુધી ચાલે, 45 આગમના નામ, શત્રુંજય ગિરિરાજના 108 નામ, આવી લગભગ 20-25-50-100-1000થી લઈને 5000 રૂપિયા સુધીની રકમનું જ્ઞાન પૂજન આપને કરવું હોય તો આપ કરી શકો છો. અને પછી જ્યાં કોઈ જ્ઞાન ખાતાના કાર્યો થતા હોય ત્યાં તમે એ દ્રવ્યો એ જે એ બધા ઉપકરણો છે એ ત્યાં વાપરવામાં લઈ શકાય છે. આ અમારું કાર્યાલય શુદ્ધગંગાનું B403 મહાલક્ષ્મી સેન્ટર બાળભારતી સ્કૂલની સામે SV રોડ ઉપર છે, કાંદીવલી વેસ્ટ, Bombay 67 પર. અને અહીંનો ટેલિફોન નંબર 2808-2414 છે અને 2801-2414 છે. આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને 9326149198 એ નંબર ઉપર તમે તમારું આનું આ જે ઉપકરણો જોઈતા હોય તો તમારું બુકિંગ પણ કરાવી શકો છો. આપના સંઘમાં તમે આ બધી વસ્તુઓ રાખશો અને બાળકોને આના ઉપર જ્ઞાન પૂજન કરવાની ટેવ પાડશો તો એક વિશિષ્ટ રીતે આ વખતે જ્ઞાન પંચમીની આપણે આરાધના કરી શકીશું. આપ સૌને નમ્ર વિનંતી છે કે કોરોનાના કપરાકાળમાં આજકાલ ડોનેશન્સ આવવું એ પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે. આ સંસ્થાને, શુદ્ધગંગાની અમારી સંસ્થાને ATGનો પણ બેનિફિટ મળેલ છે. તો જે સંઘોમાં જ્ઞાન ખાતામાં સારા એવા પૈસા હોય તો તેઓ પણ અમારી સંસ્થાનો આ સંપર્ક કરી શકે છે. આપ સૌએ ખૂબ શાંતિથી આ વાતને સાંભળી આપણે બધાએ વહેલા મોડા, કારણ કે એક અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન નિગોદના જીવને પણ હોય છે. ત્યાં સિદ્ધશિલામાં તો જ્ઞાનનું આ જાણવાનું અને માણવાનું બંને હોય છે, એનો આનંદ અતિ અદ્ભુત હોય છે. તો વચ્ચેના કાળમાં કેમ નહીં, નિગોદથી નિર્વાણની જે આખી આપણી સફર છે એ વચ્ચેના સમયમાં પણ આપણે જો આ જ્ઞાનની સાધના દ્વારા જ આપણા જીવનનું મંગળ અને કલ્યાણ કરી શકીશું. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વખતે દરેક સંઘોની અંદર વિશિષ્ટ રીતે 100 જેટલા સંઘો તો ઓલરેડી એમાં ભાગ લઈ ચૂક્યા છે આખા ભારતભરના અને લઈ રહ્યા છે. આપ પણ આ વિડીયોની ક્લિપ જોઈને આગળ ફોરવર્ડ કરજો અને લોકો આ રીતે જ્ઞાન પૂજન કરે અને શ્રુતની આ સુરક્ષામાં, રક્ષાના અભિયાનમાં આપ સૌ સાથે જોડાઓ. આપણે બધા પ્રભુના શાસનનું એક અદ્ભુત આવું સુંદર મજાનું કાર્ય કરીએ. કુમારવાળ 700 લીયાઓને રાખતા હતા તો હવે તો જૈન સંઘની અંદર એટલું સારું અનુકૂળતાવાળું આયોજન થઈ શકે કે આખું જ્ઞાન ભવન કેમ આપણું ના હોય, જેમાં 1000 લીયાઓ લગતા હોય અને પ્રભુના શાસનની જાહો જલાલી હવે અભ્યુદય થવાનો જ છે. તો લેટેસ્ટ હોપ કે આ શ્રુતના ઋષભ સ્કંધો પર આવે. આપણે બધા પ્રભુના શાસનની આવી અદ્ભુત
एक रक्षाधर्मनी सेवा कर्मनुं कार्य आपणे संभाळीए आवो मोको मळ्यो छे। ज्ञाननुं संवर्धन करिए, एनुं संरक्षण करिए, એ જ અભ્યર્થના મંગલ કામના। જીનાગના વિરુદ્ધ કઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો શ્રુત ગંગાવતી અતુલ કુમાર વૃદ્ધલક્ષાના સભોમાન પ્રણામ, ધન્યવાદ।